व्रजभूमि चैनल मां तमारुं स्वागत छे। व्रजभूमि चैनल सब्सक्राइब करो, बेल आइकोन बटन दबाववानुं चूकता नहीं, जेथी सौ प्रथम विडियोनी जानकारी मळे अने वैष्णवोना ग्रुपमां शेर करजो। મુક્તાબેન ને યાદ કરતા, મારા બેન ને યાદ કરતા, એ ગુણા તને ઓલું કીર્તન કયું, બાલલીલા નું કીર્તન, પેલું જય શ્રી કૃષ્ણ કેવાય ને તેવું એક બોલ ની ભાઈ, મારા ભાઈ એમ કીધા, એટલે આજે એમને યાદ કરતા બાલલીલા નું કીર્તન સુંદર લઈએ આપણે। ચંદ ખીલોના લ્યાદી 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 આનંદ ભુવન ના આંગણિયા માં મેં રમતું બાલક જોયું રે, મેં રમતું બાલક જોયું રે, રમતું બાલક જોયું રે। અને એનું સ્વરૂપ કેવું, મુક્તા બેન એમ કે ઠાકોરજી નું કેવું સ્વરૂપ, દર્શન તો કરે અમારા ઠાકોરજી નું। શ્યામ વરાળ 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 શ્યામ વરાળ શ્યામ મનોહર ઈ પ્રીતિ વચન મન મોયું રે, આનંદ ભુવન ના આંગણિયા માં મેં રમતું બાલક જોયું રે, મેં રમતું બાલક જોયું રે। ભાઈ મને કાલે સપનું આવ્યું હતું મારા લાલન નું, આમ કીધા, એટલે આ સુંદર યાદ કરતા આજે। ધીમે ધીમે ડગલા ભરતા ને વારંવારે પડતા રે, પોતાનું પ્રતિબિંબ નિહાળ્યા સમભૂમિ સાથે રડતા રે, ભૂમિ સાથે રડતા રે। શ્રી કર્મા માખણ નો પિંડો ને બાખોડિયા પર ચાલે રે, તન લપટાવે મુખમાં મેલે વળી લપેટે ગાલે રે। આને બ્રહ્મ સંબંધ સાર્થક કહેવાય। આ બ્રહ્મ સંબંધ ત્યારે જ કહેવાય કે સપનામાં પણ પ્રભુ જો આજે મળી જાય ને તો ધન્ય 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 ભાગ્ય છે વાલા વૈષ્ણવ। જાતથી મંથન કરે યશોદા ત્યારે તેની પાસે આવે, પેલા આપણે હોલોના હતા, અટાણે તો ઇલેક્ટ્રિક નહીં વહી ગયું છે, પણ પેલાના જમાનામાં જાતથી મંથન કરે યશોદા ત્યારે તેની પાસે આવે રે, મૈયા 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 મુજને માખણ આપો સાજ કરીને બોલાવે રે। આજે મુક્તાબેન ને યાદ કરતા વૈષ્ણવો એક જય ઘોષ કરીએ, શ્રી વિત્લેશાય પ્યારે કી, વિત્લેશાય પ્યારે કી, શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી, પુરુષોત્તમ લાલ પ્યારે કી, શ્રી જીવન લાલ પ્યારે કી, જીવન લાલ પ્યારે કી। એ ચંદ ખીલોના આજે ખરેખર આવા દર્શન મુક્તાબેન ને થતા હો, આપણને થવા જોઈએ હો। મનોરથી બેન મને કહેતા કે મને ભાઈ આજ પણ, અને ખરેખર એ સપનું આજે સત્ય બનીને નંદભુવન ને નંદાલય બને છે, એમના મનોરથ બેનના ને અમારા કુમારના મનોરથ, મથુદાસના મનોરથ પૂર્ણ આજે ઠાકોરજી નંદભુવનમાં પધાર્યા ત્યારે। એ ચંદ ખીલોના, ચંદ ખીલોના, યાદે મેરી મૈયા, મેરી મૈયા, યાદે 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 चंद खिलोना खिलोना यादे मेरी અને શ્યામ પાછો આપણે શ્યામ હું કે ખબર, એ મારી રાતની માં છે, એ કે આ મનીષા માં ના રાતની મારી ગુણી માં કે મારી માં સિંગારની વાત ન કરાય ઓ કિલો ના કિલો ના કિલો ના ચંદ કિલો ના લ્યાદે મોરી મૈયા યાલા
कहीं जाओ मैया 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 हे मैया हे मैया। आ मधुमंगल सीदामा सखा मनसुखा सखा तोप सखा अर्जुन सखा संगे हूँ गैया चरावा नहीं जाऊं मैया। हाँ हमारा सैयद सखा जो द्वारकेश बाबा ना अने राजू बाबा ना तो कितना सखा खरेखर हृदय से आपनो हृदय खिली जाए। पर यानी साथे एक एक डायलॉग है वो तो इको मुझे हो तो नथुलाल जैसे एम डाडी हो तो जेस भाई जैसे नहीं जाव मैया में ये गैया चरावा खिलोना खिलोना नहीं जा मैया तेरी गोद चारवा ए गोद चारवा गोद चारवा મારા ભાઈ મેં આજે અમારા પ્રભુને માખણ એટલું બેન આપતા મુક્તા બેન આજે દર્શન કરતા પ્રભુના માખણ ને મીઠી સવારમાં પણ આજે આપણા લાલન છે ને નવલખી ધેનુ બિરાજતી નંદ બાવાના ઘેરે નવલખી ધેનુ નવલખી ધેનુ બાવા નંદ ઘેરે દુજે નિતનિયો માખણ હોય પણ આજે મનના મનોરથ ગોપીજનોના મનોરથ અને દેવી જીવોના મનોરથ પૂર્ણ કરવા માટે આજે આપણે ઘેરે ઘર નંદાલય બનાવી દીધું મહાપ્રભુજીએ મૈયા યશોદાજી આજે માં સિવાય કોઈ સમજાવી ના શકે લાલન ને મૈયા 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 નહીં ખાવ મૈયા તેરી માખન મિસરી નહીં ખાવ મૈયા તેરી માખન મિસરી ખિલોના ખિલોના
नहीं जा मैया तेरी गोद में चार बार, नहीं जाओ मैया तेरी माखन मिश्री, अपना आनंद किलो की साथे साथे धीमो धीमो चालू राखजो तमे कीर्तन साहित्य ने दौड़पण साहित्य ना शब्द ऊपर थोड़ो टूंकमां भाव प्रकाश करता जाइए तो आ साहित्य सांभळवानो आनंद आवे छे। अपना दौड़पण साहित्य में जयेश भाई माखण शब्द नो उपयोग बहु आवे छे। થોડો કેકો ઓછો કરના હું બોલું છું, માખણ શબ્દનો ઉપયોગ બહુ આવે છે આ જગતમાં। ઘણી એવી ચીજ વસ્તુ છે કે એનો પણ ઉપયોગ કરીને પ્રમાણ આપી શકે આ ભગવત કવિઓ, તો આ માખણનું શું કામે? તો કે એનો એક ગુણધર્મ છે કે કઈ કોમળ છે, એમ કોમળ હૃદય ના હોય ને એ બધાને ગમે। એટલે એવી જ રીતે જોઈએ તો આચાર્ય શ્રી મહાપ્રભુજીએ ધર્મરૂપી વલોણું લઈને શ્રીમદ ભગવદ્ ગીતાને વલોવી, તો એમાંથી પ્રગટ કર્યા ગ્રંથો નવનીત જેવા, નવનીત કહેતા માખણ, માખણ જેવા ગ્રંથો પ્રગટ કર્યા। ક્યાં? તો કે સુબોધનીજી આદિ ગ્રંથો પ્રગટ કર્યા। થોડુંક ધીમું ધીમું એ ગ્રંથો પ્રગટ કર્યા તો એ માખણ ને પણ વલોવ્યું, તો જગત કે માખણ ને થોડું વલોવાય કે એ વલોવાય, વલોવવાની ખબર પડતી હોય ને વલોવતા આવડતું હોય ને તો વલોવી શકીએ। કેવી રીતે વલોવ્યું કે આ ભગવત કવિઓ 84-252 વૈષ્ણવે પ્રભુ પ્રત્યેનો જો વિરહ તાપ હતો એની અગ્નિથી એ માખણ ને ઓગાળી નાખ્યું, એ માખણ ઓગળ્યું એટલે શું થયું? માખણ ઓગળે એટલે શું થાય બાપા? ઈ ઘી છે ને એ સ્નેહ નું સ્વરૂપ છે, એનો જવાબ દો બ્રહ્મદેવતાઓ। એ કીટું નીકળે ને એ ધર્મ વગેરે ના હોય, કીટું જેવા હોય, કાંઈ કામમાં જ ન આવે। અને એ ઘી ની સામગ્રી શું થાય? એ અનસખડી, અને એ અનસખડી જેની માથે પ્રભુ બિરાજતા હોય ભગવાનને ભોગ લગાવે, ભગવાન એમાંથી એનો ભાવ આરોગી લે છે, વસ્તુ ઓછી નથી થતી, એનો ભાવ આરોગી લે એટલે એ પ્રસાદી થયું। એ પ્રસાદી ઢેફલા અનસખડી આપણે લઈને આનંદ આવે છે, ક્યારે મનાવી તો નથી આવતા, ઓલી સત્યનારાયણની કથામાં જઈને રવો ખાઈએ ને તો બહુ મજા આવે, એનો એ ઘેરે મનાવી તો મજા આવે, કારણ શું? એમાં એ ભાવ છે। હેલો, એટલે ઘીનો શબ્દનો ઉપયોગ થાય છે। એવી જ રીતે હમણાં અમારા ઢાઢનજીએ થોડી વાર પહેલા કીધું કે ધન તો ઘણા પાસે હોય છે, પણ એ ધન આવા અલૌકિક કાર્યની અંદર વાપરી જાય ને એ ધન જ સુલક્ષ્મી છે। બાકી કરબો અરબો ખરબો પીડા હોય, કોથળા ભર્યા હોય પૈસાના, અને આવા અલૌકિક આનંદ ના કરે ભગવદ કાર્યની અંદર એ ધન નો વપરાય તો એ ધનને હું ધોવાડી દેવી છે। એ બધા એ બધાને વિનંતી, તાળીઓથી વધાવો પરિવારને, કારણ કે આ પરિવારમાં લગભગ મારે ત્રીજો મનોરથ છે ને હમણાં બીજા મહિનામાં પાછું છે, અને આવડાને કઈક સ્કીમ દઈ દીધી લાગે છે વલ્લભે, જઈ જઈ મનોરથ કરે ને તે પછી આ જોઈને વરા દોઢ વરા બે વર જાય તો પ્રોપર્ટીમાં વધારો થતો જાય બે ફાર્મ, વલ્લભની કૃપા। રાજુભાઈ સાચી વાત ને, આ વલ્લભની કૃપા છે। વાહ બિંદી બાપા, જે હો મહાન, જો યાદ કરતા આંખમાં આવડાવી જાય, જો વાહ
એવા મહાનુભાવોને ત્યાં સંતાને પ્રાગટ્ય લીધું હોય ને ત્યારે જ આવા થાય સંતાનો. બાકી તો છે ને જેના વડવા હોય, ધાર્મિક જીવન ન જીવા હોય, ભગ પ્રભુમય જીવન ન જીવા હોય, એના સંતાનોને કામ ક્યાંક પોપડામાં પીડા હોય અને કા હવારે જામીન ગોતવા જવા પડે. પણ લૌકિક ધન તો છે, પણ અલૌકિક ધન શું છે? તો કે આવા સંતાનો ધર્મવાળા છે, પોતાને ત્યાં સેવા કરે, પણ વલ્લભને ત્યાં પણ કાંઈ આયોજન હોય તો એના એ આ પરિવારના જુવાનડાને જોયા છે કે બધાય કચરું વીણતા પણ મેં જોયેલા છે. રા બાવા લાલન બાવાની જનોય પ્રસ્તાવમાં જય હો. તાળીઓને ગણગણાતી વધાવીએ. હે હો तेरे नहीं काम मैया तेरी माखन मिश्री माखन मिश्री माँ हे नहीं तेरो लाल कहा मोदी मैया नहीं तेरी छास पीलो मारी भैया चढ़ी लो चंद पकड़ने को हाथ फिलावे સદાજી જલના કટોરા ભરીને પ્રતિબિંબ દેખાવે છે લાલનને. હઠ કરે ને હઠ, રાજ હઠ, યોગી હઠ, બાળ હઠ અને ચોથી ચોથી હઠ કીધી ને આમાં રેખા ને ખબર પડી ગઈ. બગસરાનું રો બધા આ ચોથી અઠ એટલે કહી દઉં જયેશભાઈ તમારે જવાને વાંધો ન આવે. આ ચોથી અઠ પૂરી કરવામાં અમારે જવાને સહકારી લોનું ના હપ્તા ભરી ભરીને તૂટી જાય. મૈયા યશોદાજી જલના કટોરા ભરીને પ્રતિબિંબ દેખાવે છે લાલનને. બાળક હઠ કરે તો મૈયા સમજાવી શકે વાલા વૈષ્ણવો. અને આમ તો જણ ને ક્યાં ટાઈમ છે દિવસે તો મૈયા યશોદા જલ ભરન કટોરા 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 મૈયા યશોદા જલ ભરન કટોરા. અને અમારા પ્રવીણભાઈ અને મુકુંદભાઈ તો સુંદર કીર્તન બોલે છે. હવે મનોરથ થાય ને ત્યારે અમારા અશ્વિનભાઈ પણ ક્યાં છે? હા, એને પણ એક બે કીર્તન શીખડાવી દેજો આપણા મનોરથમાં બોલવાનું. જે હો યા કેટલા હોશિયાર નક્કી કરી લીધું હતું. હા, પણ પછી હવે ઉંમર થઈ ગઈ છે બરોબર, એટલે ભાઈ એમ જ થઈ ગયું. 53 વર્ષ ખાલી 20 વર્ષનો ફરક છે જાજો. એ તો એ આમાં બાકી હોય ને એને કહું જોવા જાય ને થોડા ઘણા મોટા હોય તો એ નાટક નહીં કરતા હા પાડી દેજો. અમે એટલા મોટા છે તો એ નથી આમ ઘરે જઈને તો એવું ફિલિંગ થાય કે વડીલ છે ઘરમાં. નગર ઘણા એમ કહેતા હોય મોરસે પીસ મળી રહે, હજી ઘણા બાંડા રખડે એમનો. મૈયા યશોદા જલ ભરણ કટોરા. આજે મારા કન્યાજી લલ્લાજી પ્યારેજી ને વિશાલભાઈ આવન વાલા ઠીક છે.
સેવા કરવા દઉં, કઈ વાંધો ન, કરો કરો મારા વાલા, સેવા કરવી જ જોઈએ. માતા યશોદા જલ ભરણ કટોરા, જલ મે ચંદ દિખાવે દિખાવે મોરી મૈયા, મેં હમણાં વાત કરી આ કડીમાં કે માતા યશોદા જલ ભરણ કટોરા, જલ મે ચંદ દિખાવે, આ કીર્તન સુરદાસજી નું છે. સુરદાસજીને પ્રશ્ન કરવામાં આવ્યો કે સુરદાસજી તમે ઠાકોરજીના સહસ્ત્રવદી પદોની રચના કરી છે, પણ તમે ગુરુનું એક કીર્તન કેમ નથી લખ્યું? ત્યારે સુરદાસજી કે હું ઠાકોરજીને અને ગુરુને અને વલ્લભને, ઠાકોરજીને અને વલ્લભને બેને અલગ માનતો નથી, મારા માટે તો બે એક જ સ્વરૂપ છે. તો એને આ બે સ્વરૂપે અલગ નો જ દેખાણા, એક સ્વરૂપ સિવાય. અને આપણે બધા જાણીએ છીએ કે સુરદાસજી જન્મથી સુરદાસ હતા, એને આ આંખના નિશાને નહોતા. તો આમાં શું કે લખે છે પોતે, સુરદાસ હતા છતાંય 1.25 લાખ પદોની રચનાની એને મનોરથ નક્કી કરી લીધો. શેઠ 1 લાખ કીર્તન લખાતા શરીરનો સમય પૂરો થયો, 105 વર્ષ ભૂતલ ઉપર વિરાઈ જાય છે. શરીર તો કોઈ પણ નું હોય, રાજા હોય કે રંગ, એને છોડવું તો પડે છે એકવાર. પછી સુરદાસજીને ચિંતા થઈ કે મેં તો આ 1.25 લાખ કીર્તનોનો મનોરથ હતો, હવે શું થશે? ત્યારે ઠાકોરજી કે સુન સુર સબલગી યહ ગતિ જે હરિચરણ ભજે, જે મારું ભજન કરે છે, જે મારું સ્મરણ કરે છે, એવા જીવોની દુર્ગતિ ક્યારે થતી નથી, થતી નથી, થતી જ નથી. એટલે 25,000 કીર્તનો જે બાકી રહી ગયા હતા ને એ ઠાકોરજીએ લખ્યા અને યશ સુરદાસજીને આપ્યો. એ કીર્તનના છેલ્લી કડીમાં સુર શ્યામ છાપ લાગે છે. તો આ સુરદાસજી આવા એકિંતાવાળા, એકાગ્રતાવાળા, દ્રઢતાવાળા, છતાંય આ ચંદ્રને કેમ જોયો ન હોય તો લખવું કેમ? આપણે મુંબઈ જવું હોય, આપણે કોઈ દી જોયો જ ન હોય રસ્તો, તો આપણે એમ કહીએ કે મને અનુભવ છે, ન જ કહીએ ને, કહીએ તો કોક મૂર્ખ ગણે. તો સુરદાસજી કેમ લખે કે ચંદ પકડને કો લાલન હાથ ફિલાવે, ચંદ ના આવે હાથ મોરી મૈયા, એ કયો ચંદ્ર હશે આવડો? આ એ સુરદાસજી આ ચંદ્રને ઓળખતા નથી. એ જો આ બે સ્વરૂપમાં ન ઓળખતા હોય તો આ ચંદ્રને ઓળખતા હોય એની વાત જ ન કરે. તો ક્યાં ચંદ્રની વાત કરે છે? એ એક જ ચંદ્રને ઓળખે છે. એ ક્યાં? તો કે કૃષ્ણ ચંદ્રને ઓળખે છે. એ એટલે કે છે કે એના શબ્દની સંધિ છૂટી પાડીએ તો એ શું લખે છે કે ચંદ પકડને કો લાલન હાથ ફેલાવે, ઠાકોરજી આમાં હાથ ફેરવે છે. ચંદ્ર ના આવે હાથ મોરી મૈયા, એટલે યશોદાજી, મૈયા કેતા યશોદાજી. યશોદાજી કે લાલા તારે જે ચંદ્રને જોવો છે ને, એ રમોકડું જોઈએ છે ને, એ આ જલમાં છે જો, તો આમ કરીને જોવે ને તો ઠાકોરજી નું એનું નેનું મુખારવીને દેખાણું, કોટી ચંદ્રને લજ્જિત કરે એવું આપનું મુખારવિંદ છે. ઈ ચંદ્રની વાત છે, આ ચંદ્રની નહીં. ચંદ પકડને કો હાથ ફિલાવે, હો હો હો, હાથ મોરી મૈયા, ચંદ ખીલો લાલા,
સુર દા સુર દા સુર સુર સુરદાસ પ્રભુ યશોમતી મૈયા સુરદાસજીને એવી સાક્ષી થાય છે અને એ જ 18મી પેઢીએ શ્રી દ્વારકેશ પ્રભુ અને પુરુષોત્તમ પ્રભુ રાજુબાવ બિરાજે એ જ બ્રહ્મસંબંધ 84252 ભગવદી અષ્ટ સખાઓને આપ્યું એ જ બ્રહ્મસંબંધ આપણને આપ્યું છે પણ વાલા વૈષ્ણવ બ્રહ્મસંબંધ લીધા પણ બ્રહ્મસંબંધ લીધા પછી જો પણ એકવાર પણ જો સપનામાં દર્શન ન આપે તો આ દેહને કેવો કીધો છે કીર્તનોમાં દેની મેં તો સપનામાં શ્રીમુખ જોયું રે અરે લાલ તારા એ લટકામાં મન મારું મોયું રે હું સુધી થી મારા શયન ભુવનમાં મારા શયન ભુવનમાં હું સુધી થી મારા કૃષ્ણ કુંજ ભુવનમાં કૃષ્ણ કુંજ ભુવનમાં કૃષ્ણ કુંજ ભુવનમાં અરે આવી મને સાથ કર્યો સખી મને સપનામાં શ્યામ મર્યા સપનામાં શ્યામ બધા ગમ ગમન સાર્થક થઈ ગયું વાલા વૈષ્ણવ સપનારૂ સુરદાસ પ્રભુ યશોમતી મૈયા સુરદાસ પ્રભુ યશોમતી મૈયા અસાધ્ય કંઠ લગાવે ગાવે અસાધ્ય કંઠ લગાય મેરી મન લગાય મેરી મન હસ હસ કંઠ લગાવે અરે હસ હસ કંઠ લગાવે મોરી ભાઈ એ આવો ને મારે ઘેરે માણવા ઓ જીવે લાલ જીવે લાલ આવો આવો ને મારે ઘેર માણવા પ્રેમ તણો રસ પીવાની પાવા ઈ જો મન મદ તુરંગી પલાળવા ઓ જીરે લાલ એ આવો ને મારે ઘેર માણવા જયેશ ભાઈ શું કે હો અરે તેડાય વાતાવરણ તાણવા અને મારી શેરીના અમારી શેરીના છે સૌ સાધુ બાવા સાધુ ને ભમણ મારી શેરીના છે સૌ સાધુ ઈ કેવા સાધુ ઈ પરાઈ વાત ન બેસે જાણવા ઓ
રાજની રૂપાણીએ છબીએ ચિત મારું જોયું અને સમરથ નથી કોઈ વખાણવા ઘણા દિવસની આશા મારા મનમાં દયા પ્રભુ એક વાર અમારે મેલે આણવા મેલ કેતા હૃદય એક વાર અમારે મેલે આણવા હો જીરેલાલ હો જીરેલાલ આવો ને